હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુકેશન ગુજરાત. તો આજે આપણે લિબર્ટી દ્વારા દરેક મહિનાનું લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ ગુજરાતી મેગેઝિન જે બહાર પાડવામાં આવે છે તેના વિડીયોના પાર્ટ ટુની ચર્ચા કરીશું. જો આગળનો વિડીયો તમારે જોવાનો બાકી હોય તો ઉપર આપેલ આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો, તેમજ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ તમને તેની લિંક મળી જશે. તો આજે આપણે પાર્ટ ટુમાં ચર્ચા કરીશું વધારાના વર્તમાન પ્રવાહો વિશે, જે આવનારી ગવર્મેન્ટ ગુજરાત એક્ઝામની પ્રિપેરેશન માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયો શરૂ કરતાં હું કહેવા માંગીશ, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી એજ્યુકેશન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લેટેસ્ટ ઇન વર્લ્ડ. એમાં સૌ પ્રથમ વાત કરીએ તમામને આંખની સારવાર પૂરી પાડનાર પ્રથમ દેશ કયો બન્યો, તો રવાન્ડા. કયો દેશ સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો, તો બરમુન્ડા દેશ. ઓમાનનું કયું બંદર ભારતના સૈન્ય ઉપયોગ માટે લઈ શકાશે, તો ડુકમ બંદર. 2018 એસસી સમિટ ચીનના કયા સ્થળે યોજાશે, તો ક્વિંગડાઓમાં. તાજેતરમાં યુએન રેફ્યુજી પ્રોગ્રામમાંથી કયો દેશ બહાર નીકળ્યો, તાંઝાનિયા. તાજેતરમાં કયા દેશે દુષ્કાળને રાષ્ટ્રીય હોનારત જાહેર કરી, દક્ષિણ આફ્રિકા. કયા દેશ 2019 કાર્બન ટેક્સ લાગુ કરશે, સિંગાપોર દેશ. પાકિસ્તાને કઈ વિદેશી ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો, તો ચીનની મેન્ડેરિયન. લેટેસ્ટ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સૌ પ્રથમ પહેલું, ભૂકંપના પૂર્વ સંકેતોના અભ્યાસ માટે કયા દેશે ઇલેક્ટ્રોમેગ્નેટિક સેટેલાઇટ લોન્ચ કર્યો, તો ભૂકંપના પૂર્વ સંકેતોના અભ્યાસ માટે ચીન દેશે ઇલેક્ટ્રોમેગ્નેટિક સેટેલાઇટ લોન્ચ કર્યો. સૌ પ્રથમ ચેટ બેઝ જોબ સર્ચ એપ કઈ છે, તો એમ્પઝિલા. વૈજ્ઞાનિકોએ માટીમાંથી એન્ટીબાયોટિક્સનો નવો વર્ગ શોધ્યો, તો તેનું નામ શું છે, એનું નામ છે મેલાસિડિન્સ. ત્યારબાદ લેટેસ્ટ ઇન ડિફેન્સમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત યોજાઈ, તો તેનું નામ શું છે, તો ગરુડ શક્તિ. તાજેતરમાં થાઇલેન્ડ ખાતે કઈ સૈન્ય કવાયત યોજાઈ હતી, કોબ્રા ગોલ્ડ 2018. ઇઝરાયેલે તાજેતરમાં કઈ એડવાન્સ મિસાઇલ સિસ્ટમ પરીક્ષણ કર્યું, એરો 3. ઇન્ડો સેલેન્સ સંયુક્ત યુદ્ધ અભ્યાસનું નામ શું હતું, લામિત્ય. ઇન્ડિયન નેવી કયા યુદ્ધ અભ્યાસનું પોર્ટ બ્લેર ખાતે આયોજન કરશે, મિલન એક્સરસાઇઝ. લેટેસ્ટ ઇન સ્પેસમાં સૌ પ્રથમ નાના ઉપગ્રહને છોડવા માટે કયા દેશે સૌથી નાનું રોકેટ વિકસાવ્યું, તો જાપાન દેશે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ 100 નવા એક્સો પ્લેનેટની શોધ સેના આધારે કરી, તો નાસાના કેપ્લર K2 મિશન દ્વારા. તાજેતરમાં કયું માનવરહિત રશિયન કાર્ગો સ્પેસ સ્ટેશનમાં મોકલાયું, તો પ્રોગ્રેસ MS-08. ત્યારબાદ લેટેસ્ટ ઇન ઇકોનોમીમાં વાત કરીએ, તો પહેલું છે ભારતના ફૂડ રિટેલ વેન્ચરમાં પ્રવેશ કરનારની પ્રથમ વિદેશી ઇ કોમર્સ કંપની કઈ, તો એમેઝોન. કેન્દ્ર સરકારે પેમેન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી નાબૂદ કરવા કઈ સમિતિની રચના કરી હતી, તો દિનેશ શર્મા સમિતિની રચના કરી હતી. કેન્દ્ર સરકારે કેટલી રકમથી વધુના વ્યવહાર માટે પાન કાર્ડ ફરજિયાત કર્યું, તો 2.5 લાખથી વધુ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું, તો 44મા ક્રમે ભારત રહ્યું છે. કયા મહાનુભાવે ભારત માટે એજ્યુકેશન ઇમ્પેક્ટ બોન્ડ લોન્ચ કર્યા, તો પ્રિન્સ ચાર્લ્સ.
પહેલી એપ્રિલ 2018 આરબીઆઈ MCLR સાથે કયા રેટને જોડશે? MCLR નું મિનિંગ થાય છે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ લીડિંગ રેટ. તો આરબીઆઈ અને બેઝ રેટ સાથે જોડશે. ન્યુપોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં કયું પોર્ટ ભારતના મોખરે રહ્યું? તો GNPT. GNPT મતલબ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ, જે મહારાષ્ટ્રમાં આવેલ છે. ભારતની કઈ કંપની UAEના જખમ ઓઇલ ફિલ્ડમાં 10% હિસ્સો ખરીદ્યો છે? તો ONGC કંપનીએ. લેટેસ્ટ ઇન સ્પોટમાં સૌ પ્રથમ ઓશન 7 ચેલેન્જ પૂર્ણ કરનારો વિશ્વનો સૌથી યુવાન અને પ્રથમ એશિયન કોણ છે? રોહન મોરે. ઓશન 7 ચેલેન્જની થોડી માહિતી આપી દઉં તો આ એક રીતની દરિયામાં રમાતી મેરેથોન રેસ છે, જે 7 અલગ અલગ રીતે રેસ થતી હોય છે. ત્યારબાદ તાજેતરમાં ચેસ ચેમ્પિયનશિપ 4 બ્લાઇન્ડ કોણે જીતી હતી? તો કિશન ગાંગુલીએ. ODI સિરીઝમાં 500 રન કરનાર પ્રથમ બેટ્સમેન કોણ છે? વિરાટ કોહલી. ODIની પર્ટિક્યુલર કોઈ એક સિરીઝમાં સૌ પ્રથમ 500 રન કરનાર પ્રથમ બેટ્સમેન તો એ વિરાટ કોહલી બનેલ છે. ત્યારબાદ તાજેતરમાં મેરી કોમને કઈ ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક મળ્યો હતો? તો અત્યારે તાજેતરમાં મેરી કોમને ઇન્ડિયા ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ પર્સન ઇન ન્યૂઝમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ડિરેક્ટર જનરલ કોણ નિમાયા? તો નીલમ કપૂર. કોમનવેલ્થ ગેમ્સના નવા ચીફ ધમિસન કોણ નિમાયા? તો વિક્રમસિંહ સિસોદિયા. ICCના પ્રથમ સ્વાયત્ત મહિલા ડિરેક્ટર કોણ નિમાયા? તો ઇન્દ્રા નુઈ. સાહિત્ય અકાદમીના નવા પ્રમુખ પદે કોણ નિમાયા? તો ચંદ્રશેખર કંબર. કોણ નેપાળના નવા વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેશે? તો KP શર્મા અલી. લોખંડી મહિલા અસ્મા જહાંગીર તાજેતરમાં નિધન પામ્યા તે કયા દેશના હતા? તો લોખંડી મહિલા તરીકે અસ્મા જહાંગીર તાજેતરમાં નિધન પામ્યા તે પાકિસ્તાન દેશના વતની હતા. તાજેતરમાં નિયત પામેલા સાહિત્યકાર ચંદ્રશેખર રથ કયા રાજ્યના હતા? તો ઓડિશા રાજ્યના હતા. કઈ સ્ત્રી પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા સંસદ બની? તો કૃષ્ણા કુમારી. ત્યારબાદ લેટેસ્ટ ઇન એવોર્ડ્સની કેટેગરીમાં સૌ પ્રથમ પહેલું છે ભારતીય એન્જિનિયરે સાયન્સ ટેક ઓસ્કર એવોર્ડ જીત્યો, તો તેમનું નામ શું છે? વિકાસ સાથયાને. સાહિત્ય એકેડેમીની ભાષા સન્માન એવોર્ડથી સન્માનિત આનંદ મધુકર કઈ ભાષાના લેખક છે? તો આનંદ મધુકર મગધી ભાષાના લેખક છે. ભારતની કઈ કંપનીઓ વિશ્વની સૌથી નૈતિક કંપનીનો એવોર્ડ જીતનારી બની? તો તેમાં ટાટા સ્ટીલ અને વિપ્રો આ બે કંપનીનો સમાવેશ થાય છે. કયા દિગ્દર્શકને ભારતીય સિનેમામાં વિશિષ્ટ યોગદાન બદલ પ્રથમ રાજ કપૂર એવોર્ડ મળ્યો? તો સૌ પ્રથમ રાજ કપૂર એવોર્ડ મળનાર દિગ્દર્શક છે રમેશ સિપ્પી. કયું સ્ટાર્ટઅપ ઓફ ધ યર 2017 બન્યું? તો મિલ્ક બાસ્કેટ. પ્લેસીસ ઇન ન્યૂઝમાં વાત કરીએ તો કયું સબ અર્બન રેલવે સ્ટેશન ભારતનું પ્રથમ મહિલા સંચાલિત સ્ટેશન બન્યું? તો ભારતનું પ્રથમ મહિલા સંચાલિત સ્ટેશન છે જયપુરનું ગાંધીનગર. કયા દિવસે માઇટોકોન્ટ્રિયલ દાન દ્વારા 3 પેરેન્ટ બાળકોને જન્મ આપનારી ડોક્ટરને મંજૂરી મળી? તો UK દેશની. કયા દેશે વિશ્વની સૌથી મોટી ઝીપ લાઇન ખુલ્લી મૂકી? તો UAE. દુબઈની કઈ હોટલ વિશ્વની સૌથી ઊંચી હોટલ બની? તો દુબઈની સૌથી ઊંચી હોટલનું નામ છે જીવોરા, જે વિશ્વની સૌથી ઊંચી હોટલ બની. ત્યારબાદ કેલેન્ડરમાં તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે કયો સ્થાપના દિન ઉજવ્યો? તો 41મો સ્થાપના દિન ઉજવ્યો.
ત્યારબાદ ડાર્વિન વીકની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 12-18 ફેબ્રુઆરીની વચ્ચે નેશનલ સાયન્સ ડેની ઉજવણી શેના માટે કરાય છે? નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને તે ડૉક્ટર સીવી રમનની રામન ઇફેક્ટ્સ માટે ઉજાય છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં કહી શકો છો. તેમજ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી એજ્યુકેશન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા નવા વિડીયોમાં. થેન્ક યુ.